युवान साथियों अर्बुदा सेना ना सौ सैनिकों ने नतमस्तक वंदन करूच। मित्रों अपने सौ जाणीए छीए राहुल के मुँह उतारू रहा है के आ जेटला पण महासम्मेलनो भराय छे एनी अंदर आप सौनी उपस्थिति ए आपणा आदरणीय विपुल भाई प्रत्येनो प्रेम बतावे छे। થોડાક સમય પહેલા જ આદરણીય વડાપ્રધાન શ્રી આવતા હોય અને જો એમની સભામાં વસ્તી ભેગી કરવા માટે બસો મૂકવામાં આવે અને એ બસો મૂકવા છતાં પણ જો આટલો બધો માનવ મહેરામણ ન ઉમટાતો હોય તો સરકારને પણ જાણે લેવું જોઈએ કે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને પણ જો લોકો ભેગા ન કરી શકાતા હોય અને માત્ર અર્બુદા સેનાની હાકલથી આપ સૌ બહુ મોટી સંખ્યામાં બહેનો માતાઓ અને યુવાન મિત્રો જયારે ભેગા થતા હોય ત્યારે વિપુલભાઈ પ્રત્યેનો આપનો જે પ્રેમ છે, જે આદર છે, જે માન છે, જે સન્માન છે એ આપણે સૌ જોઈ શકીએ છીએ। મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણા વિરોધી લોકો આપણને એવું કહે છે કે આ વિપુલભાઈએ એમના પોતાના માટે અર્બુદા સેના બનાવી છે, તો માત્ર એવા મિત્રોને મારે કહેવું છે કે અર્બુદા સેનાની સ્થાપના તો માત્ર 11 મહિના પહેલા કરી ભાઈ, પણ જ્યારે આ સમાજના કોઈ પણ પ્રશ્નનો ઊભી થતી કોઈ મુશ્કેલી હોય તો એ મુશ્કેલીમાં સાથ અને સહકાર આપવા વાળો સમાજનો કોઈ નેતા હોય તો એ વિપુલભાઈ ચૌધરી હતા। મિત્રો જ્યારે એલઆરડીનું આંદોલન ચાલતું હતું એ આંદોલન સમયે જ્યારે આપણે વિપુલભાઈનો સાથ અને સહકાર માંગવા ગયા ત્યારે વિપુલભાઈએ 15 લાખ રૂપિયા ચૂકવી અને વકીલ રોક્યો અને બહેનોને ન્યાય આપ્યો। મિત્રો એ વખતે અર્બુદા સેનાની સ્થાપના નહોતી કરેલી, એટલે જે વિરોધી તત્વો આ વાત ઉઠાવી રહ્યા છે એમને આપણે જવાબ આપવાનો રહ્યો કે અર્બુદા સેનાની સ્થાપના તો સમાજના જે કઈ પ્રશ્નો હતા એમાં સાથ આપ્યા પછી, જ્યારે વિપુલભાઈને એવું લાગ્યું કે જો બીજા બધા સમાજ એકતા થઈ શકતા હોય, સંગઠિત થઈ શકતા હોય તો મારો સમાજ એ સંગઠન થવો જોઈએ, સંગઠિત થવો જોઈએ। અને એટલા માટે અત્યારે આપણે એકતા રથ લઈ અને સમાજના 1253 ગામોમાં દરેક ગામમાં એકતા રથ ફરશે, જે જે મિત્રો અર્બુદા સેના સાથે જોડાયેલા છે, જે બહેનો મહિલા સંગઠન સાથે જોડાયેલી છે એમને પ્રેરણા આપશે, વધુમાં વધુ લોકો અર્બુદા સેના સાથે જોડાય એ માટે આ એકતા રથનું આયોજન પણ કરેલું છે। આજના તબક્કે હું એટલું ચોક્કસ કહીશ કે મારા મિત્ર સાગરભાઈ બાજુ બેઠા છે, જ્યારે એલઆરડીનો પ્રશ્ન આવ્યો ત્યારે વિપુલભાઈએ એલઆરડીના જે બહેનો હતી, જે ભાઈઓ હતા એને સાથ સહકાર આપેલો, અને જ્યારે અમે આંદોલન ચલાવતા હતા ત્યારે સાગરભાઈ આજે તમે સમાજને કહેજો કે કયા એવા તત્વો હતા કે જે તમને કહેતા હતા કે સ્ટેજ પર નહીં બેસવાનું, સમાજ વચ્ચે વાત નહીં મૂકવાની, આ સાગરભાઈને રોકવા વાળા કોણ આગેવાન કદ્દારો હતા એ હું આજે એમને કહું છું કે જાહેર મંચ ઉપર વિપુલભાઈએ સમાજ માટે જે કામ કર્યા છે એ કોઈ ઢોકેલા નથી। મિત્રો આપણે હમણાં જ વીરજીભાઈએ વાત કરી કે હમણાં થોડાક સમય પહેલા ડેરીના સત્તાધીશોએ ભાગ્ય વિધાતા કોઈને બનાવી દીધા। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારે આપણા સમાજના બહોશ નેતા આદરણીય માનસી દાદાએ આપણું ભાગ્ય વિધાતાનું કામ શરૂ કર્યું હતું અને દૂધસાગર ડેરી બનાવી હતી। મિત્રો જેને દૂધસાગર ડેરી બનાવી, જેને સંવર્ધન કર્યું એવા મોટી દાદા કે જેમના વહીવટમાં કોઈ પણ એક શેઠ પણ કહી ન શકે એ આપણા ભાગ્ય વિધાતા છે। મિત્રો આજના બની બેઠેલા ઠેકેદારો એ આપણા ભાગ્ય વિધાતા કેવી રીતે બની શકે, આપણે આ જવાબ માંગવો જોઈએ। મિત્રો જે કોઈ સરકારના ખોળામાં બેઠેલા આગેવાનો આપણી વચ્ચે આવે, હમણાં તમે જાણ્યું હશે કે આજે બહુચરાજીથી ગૌરવ યાત્રા એમની નીકળવાની છે ગામે ગામ, આપણે એમને જવાબ આપવો પડશે। મિત્રો તમારા પ્રશ્ન પૂછવા પડશે કે ભાઈ આપણા ભાગ્ય વિધાતા કોણ, એમના જોડે નહીં તમે જવાબ માંગજો, એ માત્ર ને માત્ર તમને બનાવવા માટે એવી ગૌરવ યાત્રાઓ લઈને જયારે ગામમાં આવે ત્યારે આપણે એમના પાસેથી જવાબ મેળવવો રહ્યો। મિત્રો ખાસ કરીને આપણે જાણીએ છીએ કે વિપુલભાઈ ઉપર સરકારે માત્ર ને માત્ર કિન્નાખોરી રાખી અને આ બધા કેસો ઉભા કર્યા છે। મિત્રો જયારે ચૂંટણી આવે ત્યારે જ વિપુલભાઈ હોબરૂજભાઈ ડેરીની ચૂંટણી આવી એટલે એમને જેલમાં ધકેલી દીધા,
અને ખોટું કરીને ડેરીની સત્તા હાંસલ કરી દીધી. હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એવા સમયે વિપુલભાઈએ અર્બુદા સેનાનું સંગઠન કર્યું. તો એ અર્બુદા સેનાનું સંગઠન કેવી રીતે તોડી શકાય? તો એમાં આપણા સમાજના જે ગદ્દારો હતા એમને સરકારમાં કહ્યું કે વિપુલ ચૌધરીને જેલમાં મૂકી દઈએ તો પાછળ કોઈ સંભાળવા વાળો હશે નહીં, એટલે અર્બુદા સેના વેરાઈ જશે. મિત્રો, આજના તબક્કે કહીએ છીએ કે ઘેર ઘેર વિપુલભાઈ ભેગા ઉભા થયા છે, ઘેર ઘેર વિપુલ ચૌધરી છે. આપણે અત્યારે આપણી સભામાં મોજુદ ન હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા નેતા આપણી સમક્ષ ઉભા છે. એટલે સરકારને આપણે ચેતવણી પણ આપવી પડશે કે અમારા આગેવાનોને આ તેજો હેરાન કરશો તો અમે આગામી સમયમાં સાથી નહીં લઈએ. મિત્રો, તો ખાસ સમાજ જાગૃત થયો છે, સંગઠિત થયો છે, અને સંગઠનની તાકાત કોઈ પણ સરકાર હોય એને બતાવશો તો જ આગામી સમયમાં આપણો ભાવ પૂછાશે. મિત્રો, કોઈ પણ રાજકીય પાર્ટી હોય એને આપણને પૂછીને ટિકિટ આપવી પડશે. મિત્રો, આપણે સામેથી કગરીની ટિકિટ લેવા જવાની જરૂર નથી. સમાજની એકતા હશે, તાકાત હશે, તો કોઈ પણ રાજકીય પક્ષ આપણા પગ પકડવા આવશે. આપણે બધા એવું કહીએ છીએ કે પાટીદારો માટે આ સરકારો કેમ કામ કરે છે, તો આપણે જાણીએ છીએ કે પાટીદારોનું સંગઠન મજબૂત છે, અને સંગઠન જો મજબૂત હોય તો કોઈ પણ રાજકીય પક્ષને ઘૂંટણીએ પડવું પડે. આપણે આ તાકાત બતાવી છે કે નહીં? આપણે આ તાકાત જો બતાવીશું તો બધા જ રાજકીય પક્ષો આપણને પૂછવા આવશે. અને આ માનવતા હોદ્દેદારોને પણ કહું છું કે કોઈની વાતોમાં ના હતા. પીએમ સાહેબે જે વાત કરી કે આપણે તો આપવા વાળા છીએ, માંગવા વાળા નથી. મિત્રો, આપણે વિપુલભાઈને છોડાવવા માટે કગરવાની જરૂર નથી. ચૂંટણી આવશે એટલે એ કગરવા આપણને આવશે કે ભાઈ અમે તમારા સાહેબને છોડીએ છીએ, માફ કરો, અમારા ભેગા બેહો, આવું કહેવા માટે આવશે. બોલવા તો નહીં. સાહેબને એ પણ કહ્યું કે આપણે બહુ ભોળા છીએ, બહુ લાગણી વાળા છીએ, આજે તલવારનો ઝાટકો મારીને દવાખાનો લઈ જઈએ છીએ. એ તો ભાઈ આપણે સમાજમાંથી એવા સંસ્કારો મળેલા છે કે આપણે બધા સમાજને સાથે લઈને ચાલીએ છીએ, નાના નાના સમાજને આપણે મદદરૂપ થઈએ છીએ. જ્યારે કઈ મુશ્કેલી આવે ત્યારે એના ઘેર જઈને પૂછીએ છીએ, એના વરોણી આપણે રૂડા છીએ. એટલે આપણો જે સ્વભાવ છે, જે સંસ્કાર છે, એ સંસ્કાર તો આપણે ભૂલવાનો નથી, પણ આગામી સમયમાં આનો જવાબ ચોક્કસથી આપણે આપીશું. એવી સાથે અર્બુદા માતાની જય બોલી મારી વાત પૂરી કરું છું. બોલો અર્બુદા મા.